ઈશ્વર યુસુફ અને એના કુટુંબને બચાવે છે. વર્ષોના વાણા વીત્યા પછી જ્યારે યાકૂબ વયોવૃદ્ધ થયો, તેણે પોતાના વહાલા દીકરા યુસુફને એના ભાઈઓ કે જેઓ ઘેટા ચરાવતા હતા તેઓની ભાળ કાઢવા મોકલો. યુસુફના ભાઈઓ યુસુફને નફરત કરતા હતા કારણ કે તેમનો બાપ એને હંધાયથી વધારે વહાલ કરતો હતો. વળી યુસુફને સપનું આવ્યું હતું કે તે એમના ભાઈઓ પર ધણીપણું કરનાર છે. જ્યારે યુસુફ એના ભાઈઓને આવ્યો ત્યારે એમને એનું અપહરણ કરી લીધું અને એને કેટલાક ગુલામોના વેઠિયાના વેપારીઓને વેચી માર્યો. યુસુફના ભાઈઓ ઘેરે પાછા આવે ઈ પહેલા એમણે યુસુફના જબ્બાને ફાડી નાખ્યો અને એને બકરાના લોહીમાં જબોળ્યો. ઈ પછી એમણે ઈ જબ્બો એમના બાપને દેખાડ્યો કે જેથી તે એવું સમજે કે જંગલી જનાવરે યુસુફને ફાડી ખાધો છે. ઈ જોઈને યાકૂબ ઘણો ખેદિત થયો. ગુલામ વેઠિયાઓના વેપારીઓ યુસુફને મિસરમાં લઈ ગયા. મિસર જબરો અને જોરાવર મલક હતો અને ઈ નાયલ નદીના તીરે આવેલો હતો. ગુલામોના વેપારીઓએ યુસુફને રાજવી શ્રીમંત અધિકારને ત્યાં વેચી માર્યો. યુસુફે એના માલિકની સેવા ચાકરી બહુ સારી રીતે આદરી અને ઈશ્વરે યુસુફને આશીર્વાદ દીધો. એના માલિકની બાઈએ યુસુફ સાથે સહવાસ કરવા ચાહ્યું પણ યુસુફે આમાં ઈશ્વર સામે પાપ કરવાનો નકાર કર્યો. બાઈ ઘણી જ કોપાયમાન થઈ અને એણે યુસુફ ઉપર ખોટા આળ ચડાવ્યા એટલે એની ધરપકડ કરવામાં આવે છે અને એને જેલમાં ધકેલવામાં આવે છે. જેલખાનામાં પણ યુસુફ ઈશ્વર તરફ ભરોસાપાત્ર ઠર્યો અને ઈશ્વરે એને આશીર્વાદિત કર્યો. ઈ નિર્દોષ હોવા છતાંય બંદીખાનામાં રહ્યો. 2 વર્ષ પછી યુસુફ જેલમાં હતો ત્યારે એક રાતે પારૂન કે જે મિસર દેશનો રાજા હતો એને 2 સ્વપ્નો આવ્યા. એનાથી એને ઘણો મૂંઝારો થવા લાગ્યો. એના ભૂમિયામાંથી કોઈ એનો અર્થ બતાવી શક્યું નહીં. ઈશ્વરે યુસુફને સપનાનો માર્ગ ઉકેલવાની શક્તિ દીધી હતી એટલે પારૂન યુસુફને જેલમાંથી કાઢી લાવ્યો. યુસુફે સપનાનો ભેદ ઉકેલતા રાજાને જણાવ્યું કે ઈશ્વર કાપણીના ભર્યા પૂર્યા 7 વર્ષો દેવાનો છે અને ત્યાર પછી દુકાળના 7 વર્ષો. પારૂન યુસુફથી ઘણો જ પ્રસન્ન થયો અને એણે આખા મિસરમાં એને રાજા પછીના 2જા દરજ્જાનો અધિકારી ઠરાવ્યો. યુસુફે લોકોને કાપણીના શુભ 7 વર્ષોમાં ખોરાક હાટું ધાન એકઠું કરવા કીધું. ઈ પછી યુસુફે લોકોને દુકાળની વેળાએ ઈ ધાન વેચ્યું જેથી એમની પાસે પૂરતા જથ્થામાં ખાણું હોય. આ દુકાળ કેવળ મિસર હાટું જ ભયાનક નહોતો પણ કનાન કે જ્યાં યાકૂબ અને એનું કુટુંબ રહેતું હતું ઈ માદરે વતનમાં પણ એટલો જ ભયાનક હતો. આથી યાકૂબે એના મોટા દીકરાને હટાણું કરવા હાટું મિસર દેશમાં મોકલા. એના ભાઈઓ જ્યારે અનાજ લેવા હાટું યુસુફ કને ઉભાર્યા ત્યારે તેઓ યુસુફને જાણી શક્યા નહીં પણ યુસુફ એમને ઓળખી ગયો. એના ભાઈઓની એણે કસોટી કરી ઈ જાણવા હાટું કે ઈ લોકો સુધર્યા છે કે નહીં. પછી યુસુફે એમને કીધું, હું તમારો ભાઈ યુસુફ છું, ડરશોમાં. તમે જ્યારે મને ગુલામ વેટિયા તરીકે વેચી માર્યો ત્યારે તમે મારું ભૂંડું કરવાને ઈચ્છ્યું હતું પરંતુ ઈશ્વરે ઈ ભૂંડાઈને હારામાં ફેરવી તોળી છે. તમે હંધાય આવીને મિસરમાં વસો કે હું તમને અને તમારા કુટુંબીજનોની ખોટ પૂરું. જ્યારે યુસુફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના બાપ યાકૂબને કીધું કે યુસુફ જીવે છે ત્યારે તે ઘણો જ હરખાયો. જો કે યાકૂબ ઘણો વયોવૃદ્ધ માણસ હતો. તે પોતાના કુટુંબ હેરે મિસરમાં ગયો અને ન્યા વસ્યો. યાકૂબ દેવલોક પામ્યો ઈ પહેલા એણે એના હરેક દીકરાઓને આશીર્વાદ દીધો, જેના વચનો કે જે ઈશ્વરે ઇબ્રાહીમને દીધા હતા. તે ઈસાક પાસે આવ્યો અને પછી યાકૂબ પાસે અને પછી એના 12 દીકરાઓ અને એમના કુટુંબો પાસે આવ્યા. આ 12 દીકરાઓના વંશજો 12 કુળમાં ઉજરા. બાઇબલની વાર્તા ઉત્પત્તિ 37:50.